આ છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાનું કોડિયાવાડા ગામ. ભારતની કોઈ પણ સુરક્ષા દળ હોય એમાં તમને આ ગામનો એક યુવાન ફરજ બજાવતો ચોક્કસપણે જોવા મળશે. જી હા, આ ગામ 4000ની આસપાસની વસ્તી ધરાવે છે, પરંતુ નોંધનીય વાત તો એ છે કે જેમાં 750થી વધુ સૈનિકો અત્યાર સુધીમાં વિવિધ જગ્યાએ દેશની રક્ષા કરી રહ્યા છે. ભાગ્યે જ કોઈ એવી જગ્યા હશે જ્યાં તમને આ ગામનો જવાન જોવા નહીં મળે. ખાસ કરીને તમામ જગ્યાએ આ ગામના યુવાનો દેશની રક્ષા કરી રહ્યા છે. તો અત્યાર સુધી આ ગામનો 150થી વધુ લોકો નિવૃત્ત થયા છે. કોડિયાવાડા ગામમાં ઘર દીઠ એક વ્યક્તિ સુરક્ષા દળમાં ફરજ બજાવીને દેશની સેવા કરી રહ્યો છે. આ ગામમાં દર વર્ષે નવા નવા જવાનો પણ આવે છે. હજુ પણ ગામના નવયુવાનો દેશની રક્ષા કરવા માટે તત્પર છે, પરંતુ અહીં સરકાર દ્વારા કોઈ ગામને કોઈ સહાય અપાઈ નથી. વધુમાં અહીંના યુવાનો માટે કોઈ સારું ગ્રાઉન્ડ નથી. પંચાયત જગ્યા પણ આપવા તૈયાર છે, પરંતુ તેની ફાળવણી થતી નથી. જો આ ગામને સરકાર દ્વારા કંઈક મદદ કરવામાં આવે તો હજુ પણ વધુ યુવાનો દેશની રક્ષા કરવા માટે જોડાઈ શકે તેમ છે. તો આ ગામને માત્ર 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ જ યાદ કરાય છે. અન્ય કોઈ દિવસે આ ગામનું કોઈ નામ પણ લેતું નથી, તો મુલાકાત પણ કરતું નથી. આમ તો એક એક ઘરે એક એક જવાન દેશની સુરક્ષા કરી રહ્યો છે, ત્યારે તેમના ગામની સુવિધામાં વધારો થાય તો ચોક્કસપણે ગામને ફાયદો થઈ શકે તેમ છે. હવે તો જોવું જ રહ્યું કે આ સરકાર આ ગામના લોકોની માંગણીઓ ક્યારે સંતોષશે. આ ગામ આર્મી માટે ખૂબ જાણીતું છે. આ ગામની અંદર 750થી વધારે આર્મી જવાનો કાર્યરત છે, દેશની સેવા કરે છે. આ દેશના બાળકોના લોહીની અંદર દેશ સેવા કરવાની એક પ્રેરણા જાગેલી છે. આ ગામની અંદર જે જવાનો છે એ જવાનો તૈયાર થાય છે, પણ આ બાળકો આર્મીમાં જાય એવી એમના માટે અહીંયા કંઈ ફેસિલિટી નથી. તો એવી કંઈક ફેસિલિટી પ્રાપ્ત થાય, એક ગ્રાઉન્ડ ક્યાંક મળે, બાળકો એની અંદર તૈયાર થાય અને આ દેશની સેવા કરવા માટે આ બાળકો ખૂબ જ ઉત્સુક છે. બાળકો શરૂઆતથી જ એમના ઘરેથી અને એમના આજુબાજુના વાતાવરણમાંથી જ દેશ સેવાની પ્રેરણા એમને મળતી હોય છે અને હંમેશા દેશ સેવા માટે તૈયાર. જ્યારે તમે એમને પૂછો તો કે શું કરવું છે, તો એ સામેથી જ કહે છે કે મારે તો આર્મીમાં જવું છે, બીજા અન્ય વ્યવસાય કરતાં આર્મીમાં જવાનું વધારે પસંદ કરે છે. ચંદુલાલ પટેલ, મુખ્ય શિક્ષક, કોડિયાવાડા. એક વિજયનગર તાલુકામાં ની અંદર કોડિયાવાડા ગામ મોટામાં મોટું છે. આ ગામની વસ્તી જોતા 1000થી વધારે આર્મીમાં માણસો નોકરી કરે છે. તેમાંથી 25% માણસો રિટાયર્ડ થયેલા છે, બાકીના કર્મચારીઓ ફરજ ઉપર ચાલુ છે. એમની માગણી વારંવાર રજૂઆત કરવા છતાં એમની રજૂઆત એ હતી કે અમારા ગામની અંદર એક કેન્ટીન અમને જો ફાળવવામાં આવે તો અમારે જે અમદાવાદ, ગાંધીનગર, ઉદયપુર જે સામાન લેવા માટે જવું પડે એ અમને જવું ના પડે ને અમારા ખર્ચાઓ ઓછા થાય. જે કર્મચારીઓ પહેલાં જે રિટાયર્ડ થઈ ગયેલા છે તે ઓછા પગારથી રિટાયર્ડ થયેલા છે, તે અત્યારે હાલમાં બહાર ભાડું ખર્ચી શકે તેમ પરિસ્થિતિ નથી. તેથી આ રજૂઆત, અમારી રજૂઆત કરેલ છે ને ગવર્મેન્ટ સ્વીકારે તો એમનો ખૂબ મોટો આભાર અમે માનીશું. અત્યારે હાલમાં હાઈવે ઉપર, રોડ ઉપર સવારમાં છોકરાઓ વહેલા 5 વાગે દોડતા હોય છે, 2-2, 5-5 કિલોમીટર, અને ત્યાંથી રસ્તા ઉપર દોડતા હોય છે અને એક્સિડન્ટ થવાનો ભય વધારે થતો હોય છે. રાત્રે સવારમાં વહેલા 5 વાગે દોડવાનું ચાલુ કરે ત્યારે અંધારું હોય છે અને વાહન ફૂર પણ ઝડપે જાય છે ત્યારે દેખાય ના દેખાય ત્યારે એક્સિડન્ટ થતા હોય છે. ધારાસભ્યને રજૂઆત કરી છે, અહીં ફરક જ નહીં, રજૂઆત કોઈ કરતું જ નહીં, પંચાયત બોડી પણ કરતી નહીં. પંચાયતની અંદર પણ અત્યારે સ્ટ્રીટ લાઇટ, પાણીનો, વરસાદી પાણીનો નિકાલ, ધારાસભ્યને કોઈ રજૂઆત કોઈ કરતા અહીંયા આવતા જ નહીં. મોડાસા રહે છે, કોણ જાય સાહેબ? સ્થાયી ધારાસભ્ય હોય તો અહીંયા મહિને એકાદ વખત મુલાકાત લેતા હોય. ચલો વિજયનગર તાલુકામાં મુલાકાત લેતા હોય તો આ ગામના માણસો જાય, આજુબાજુ ગામના માણસો જાય હું તો એમને રજૂઆત કરી શકે, પણ એ તો દેખાતા જ નહીં. આશા નજીકથી બહુ જોયેલા છે, જમ્મુની અંદર, આસામની અંદર, અને અહીંયા અમે પીસ્ટ, 2 પીસ્ટેશન હોય અમારે, તો અત્યારે બિકાનેર અને મધ્યપ્રદેશ એમપીની અંદર ફરજ બજાવી છે અને આસામ અને જમ્મુની અંદર પણ નજીકથી હાદસા જોયેલા છે કે એવી રીતના થાય છે અને આ એકચ્યુઅલી હકીકત ઘટના છે.
જીગ્નેશભાઈ જે શહીદ થયા એ છત્તીસગઢની અંદર માઓવાદી છે એમની સાથે શહીદ થયેલા, મતલબ આઈડી બ્લાસ્ટ થઈ એનાથી શહીદ થયેલા રાયપુરની અંદર. દીતાજી, ગામ કોડિયાવાડા છે. અમારા કુટુંબમાં અમે 10 સભ્યો, પેરામિલિટરી ફોર્સ આર્મી અને 2 જણ પોલીસમાં છે. ખાસ કરીને મારા પરિવારમાં અમે, મારો છોકરો અને અમે 2 પેરામિલિટરી ફોર્સ સીઆરપીમાં હતા. હું 2016 રિટાયર્ડ આવી ગયો અને મારો છોકરો 2014 છત્તીસગઢમાં એમ્બુસમાં શહીદ થઈ ગયો. છત્તીસગઢ સરકાર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી અમને પૂરું બેનિફિટ મળી ગયું, પરંતુ ગુજરાત સરકાર તરફથી અમને કોઈ બેનિફિટ નહીં મળ્યું. વિધવા સહાય માટે, વિધવા છે, મારા વહુ જે છે એમએ બીએડ, એમને ગ્રેજ્યુએશન છે. એપ્લાય બહુ વખત કર્યું ગુજરાત સરકારમાં નોકરી માટે. સેન્ટ્રલાઇઝ તરફથી અમારે ડીઆઈજી જોવી છે, તેથી ભલામણ બી કરાવી, પણ ગુજરાત સરકાર કહે છે કે અહીંયા આવું કોઈ પ્રાવધાન નથી. તો એની લાયકાત એમએ બીએડ છે, એ હિસાબથી અગર નોકરી મળી જતી તો ગુજરાતમાં સારું રહેતું. સરકાર જોડે અમે એ જ અપેક્ષા રાખીએ છીએ કે શહીદ પરિવારને જે મળવું જોઈએ એ મળવું જોઈએ. વિધવા સહાય જે મળતી હતી બધા મુખ્યમંત્રી યોજનામાંથી, 500 રૂપિયા મા બાપને અને 5000 રૂપિયા વહુને મળતા હતા. એ 3 મહિને ચેક આવતો હતો એ બંધ થઈ ગયા દર વખતે, કેમ કે વિધવા પરિવાર જે ઓલ ઓવર ગુજરાતના જે હતા સ્ટ્રાઇક અપ ગયા દિલ્હીમાં. તો હાલ સમસ્યા, અમે જે શહીદ પરિવારને જે સહાયતા મળવી જોઈ હતી એમ બીજા જોડે જઈને બેસી શકાય એવું હતું, તો પણ ગુજરાત સરકાર તરફથી એવું અમને કોઈ પ્રાવધાન મળ્યું જ નથી. અને પ્રાવધાન પ્રલોભન આપ્યું પણ અમને કોઈ સહાયતા મળી નથી. પુત્રવધુ છે એને મુશ્કેલીઓનો સામનો થયો, એને કઈ વખત એપ્લાય કર્યું છે, કઈ વખત બધું કાર્યવાહી કરી છે, જ્યાં તક કાગળે ના જોઈએ એ કાગળિયે કરીને આવ્યા છે, તમને નોકરી નથી મળી. અપેક્ષા અમને વહુને નોકરી મળે અને જે વિધવા પરિવાર શહીદ પરિવારને જે સહાયતા મળવી જોઈએ ગુજરાત સરકાર તરફથી એ મળવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.